जय श्री स्वामीनारायण। शुं तमे जाणो छो संप्रदायमां सौ प्रथम धर्मादानी शुरुआत कया गामथी अने कया हरिभक्तोए करी हती? तो आजे आपणे सांभळीशुं स्वामीनारायण संप्रदायमां धर्मादानी शुरुआत कया गामथी थई हती। ते पहेला गया अठवाडिये आपणे लोज गाममां जे प्रसादीनो गोखलो छे तेना दर्शन कर्या हता अने तेनो इतिहास जाण्यो हतो। जो तमे ते वीडियो न निहाळ्यो होय तो नीचे डिस्क्रिप्शनमां आपेली लिंक पर क्लिक करीने तमे वीडियो ने जोई शको छो। आवो सांभळीए धर्मादानी शुरुआत कया गाममां थई हती। एक समय श्रीजी महाराज दादा खाचरना दरबार में उतराता बारना ओरडानी ओसरी ढोलिया पर गादी तकिया नखावीने विराजमान हता ने आगळ सर्व साधु तथा हरिभक्तनी सभा भराईने बेठी हती। त्यारे महाराज वात करवा मांड्या कि आपणे साधु माटे कंईक आजीविका नथी अने अहीं समया थाय अने हजारो माणसो भराय तेनो बधो खर्च दरबार करे छे। दरबार एटले कि दादा खाचरना दरबारमांथी बधो खर्चो जतो हतो। ए प्रमाणे मुक्तानंद स्वामी सामु जोईने महाराज वात करता हता। ते समय गाम पिठवडीना हरिभक्त भगो अने मूळो तथा रूडा सावलिया तथा हीरो अने पूंजो पटेल ते पांच गाड़ा बाजराना भरीने दर्शन करवा आव्या। तेने महाराजे पूछ्यु शेना गाड़ा छे? त्यारे भगो मोळो कहे महाराज पिठवडीना धर्मादाना छे। ते सांभळीने महाराज बहु राजी थया अने कह्युं કે પીઠવડીના ધર્માદાના ગાડા આવ્યા તે હવે સાધુને કોઈ વાતની ખામી નહીં રહે, હવે બધાએ દેશનો ધર્માદો આવશે। તે સાંભળીને સભા સર્વ બહુ રાજી થઈને મહારાજે ભગામૂળાને તથા બીજા પીઠવડીના હરિભક્તોને છાતીમાં ચરણારવિંદ દીધા અને બ્રહ્મચારીને કહ્યું છે અને આ સર્વ હરિભક્તોને અમારો બધો થાળ જમાડજો અને બળદને ખાણ વગેરે આપજો એમ આજ્ઞા કરીને બ્રહ્મચારીએ તે પ્રમાણે કરીને સર્વને રાજી કર્યા અને આવી રીતે ગામ પીઠવડીથી આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્માદાની શરૂઆત થઈ। આ વાત શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 2 વાર્તા 206 સદગુરુ રુગ્નાથ તેમાંથી લેવામાં આવી છે। ધર્માદાની વાત આવી છે એટલે એક કહેવાનું મન થાય કે મહારાજે જ્યારે દેશ વિભાગનો લેખ લખ્યો અને મહારાજે બંને ગાદી રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજને દેવા માટે ચિઠ્ઠી ઉડાડી હતી, તે ચિઠ્ઠી પ્રમાણે ઉત્તર વિભાગ તે અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં આવ્યો અને દક્ષિણ વિભાગ તે રઘુવીરજી મહારાજના ભાગમાં આવ્યો। એટલે કે જે પણ હરિભક્તને જે દેશમાં ગામ જમીન વાડી હોય અથવા કોઈ વેપારી હોય તેને જે દેશમાં દુકાન હોય અથવા કોઈ ખેડૂતને જે દેશમાં ખેતી હોય તો દસોંદ વિષોંદ તે દેશમાં દેવો પડે। એટલે કોઈ હરિભક્તની જમીન ખેતી તેમજ વેપાર તે દક્ષિણ વિભાગમાં આવતો હોય તો તેમણે પોતાનો દસોંદ વિષોંદનો ભાગ તે લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરવો અને જો પોતાની જમીન ખેતી તેમજ વેપાર તે ઉત્તર વિભાગમાં આવતો હોય તો પોતાનો દસોંદ વિષોંદ ભાગ તે શ્રી નરનારાયણ દેવને અર્પણ કરવો, એવું શ્રીજી મહારાજ દેશ વિભાગના લેખમાં લખી ગયા છે। એટલે જે કોઈ હરિભક્તને આખો દેશ વિભાગનો લેખ વાંચવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી તે જઈને વાંચી શકે છે। જય શ્રી સ્વામિનારાયણ। આપણે ફરી મળીશું આવતા અઠવાડિયે નવા ચરિત્ર સાથે। ત્યાં સુધી આ ચરિત્રને વાગોળતા રહેજો। આવા જ શ્રીજી મહારાજના ચરિત્રો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો શ્રી હરિચિંતન યુટ્યુબ ચેનલને અને ફેસબુક પેજ શ્રી હરિકૃષ્ણ સત્સંગ મંડળ।